નમસ્તે બાર દોસ્તો મજામાં છો ને યાદ છે તમને હું પતંગિયું મારા પીલુંનું એકમના ત્રીજા ભાગમાં આપણે સરસ મજાની પ્રવૃત્તિઓ કરી હતી અને એ પ્રવૃત્તિઓમાંથી મેં તમને ઘણી પ્રવૃત્તિઓ ઘરે કરવાનું પણ કહ્યું હતું કરી છે હા ચોક્કસ કરી જ હશે અને યાદ છે તમને પેલી ફટાફટ બોલવાવાળી પ્રવૃત્તિમાં તો આપણને ખૂબ જ મજા આવી હતી અને મેં તમને કહ્યું હતું કે તમે તમારા મમ્મી પપ્પાને પૂછજો કે એમને પણ એમના બાળપણમાં આવા કોઈ વાક્યો ફટાફટ બોલ્યા છે તમારા મમ્મી પપ્પા પણ તમે આ પૂછ્યું હશે ને એટલે જરૂરથી ખુશ થઈ ગયા હશે એ પણ એમના બાળપણમાં ગયા હશે અને વિચાર્યું હશે કે હા અમે પણ આવું બધું બોલતા હતા તો પૂછ્યું તો કહો મને કે તમારા મમ્મી પપ્પાએ તમને શું કહ્યું હા ગોલુભાઈ તમે કહો શું લીલું સુકુપાન અરે સરસ મજાનું છે બોલું તો એ વાક્ય ફટાફટ ફટાફટ ઘરે બોલ્યો જ હશે પણ ચાલો હું પણ એ વાક્ય બોલું અને બીજા વિદ્યાર્થીઓ તમે પણ મારી સાથે એ વાક્ય ફટાફટ ફટાફટ બોલવાનો પ્રયત્ન કરો લીલું સુકુપાન સુકું સુકુપાન લીલું પાન સુકું પાન લીલું ભૂલ થઈ જાય છે ને તો આપણે એકમ બે પોટલા ટપકે ટપમાં સુંદર મજાનું ગીત સાંભળ્યું છે અને ગાયું છે પેલા પંખીને જોઈ મને થાય એના જેવી જો પાંખ મળી જાય એમાં એક વાક્ય આવે છે બા ઢીંગલી જેવી બાપુ ઢીંગલા જેવા તો એ બોલવું છે આપણે સાથે ચાલો તો બોલીએ કોણ જીતે છે તમે કે હું બાઢીંગલી જેવી બાપુઢીંગલા જેવા બાઢીંગલી જેવી બાપુઢીંગલા જેવા બાપુઢીંગલી મને લાગે છે કે હું હારી ગઈ છું અને તમે જીતી ગયા છો સાચું ને કેમ કે તમે મારા કરતાં એ ગીત વધારે વાર ગાયું છે એટલું સુંદર ગીત છે કે વારે ઘડીએ ગાવાનું મન થાય અને તમે તો એ ગીત વારંવાર સાંભળ્યું છે અને વારંવાર ગાયું છે તેથી તમે મારી કરતાં સારી રીતે બાઢીંગલી જેવી બાપુ ઢીંગલા જેવા બોલી શક્યા હશો હે ને તમે જીતી ગયા છો તો ચાલો તમને અભિનંદન આપીએ તાળીઓથી હા દોસ્તો એ સરસ મજાની પ્રવૃત્તિ તો આપણે કરી હતી આજે હું તમને એક રમત રમાડવા માગું છું અને રમતનું નામ છે હું બનું પતંગીઓ તૈયાર છો ને બાર દોસ્તો જુઓ બાર દોસ્તો મને પીળો રંગ ખૂબ જ ગમે છે હું પીળા રંગનું પતંગિયું બની છું મને મોગરાનું ફૂલ ખૂબ જ ગમે છે મોગરાનું ફૂલ સફેદ રંગનું હોય છે આપણે બધા જાણીએ છીએ ને કે પતંગિયા તો સુંદર હોય છે અને સુંદર સુંદર ફૂલો પર જઈને બેસે છે પતંગિયાઓને પણ ફૂલો ખૂબ જ ગમે છે તમને પતંગિયું પણ ગમે છે અને ફૂલ પણ ગમે છે તો તમે પણ તમારા ગમતા રંગનું પતંગિયું બનો અને તમને ગમતા ફૂલને સૂંઘો તમારી આસપાસ ફૂલ ના હોય તો વિચારો કે જો હું પતંગિયું બની જાઉં તો હું કયા ફૂલ પર બેસવાનું પસંદ કરીશ અને તે ફૂલનો રંગ કયો હશે દોસ્તો હું પીળા રંગનું પતંગિયું બની મારો મિત્ર ચિન્ટુ લાલ રંગનું પતંગિયું બનવાનું વિચારે છે તો એ જોઈએ ચિન્ટુને લાલ રંગ ખૂબ ગમે ચિન્ટુને લાલ પતંગિયું પણ ગમે ચિન્ટુ લાલ રંગનું પતંગિયું બને ચિન્ટુને ગલગોટો પણ ગમે ગલગોટો પીળા રંગનો હોય છે હવે અહીંયા જુઓ બાળ મિત્રો આપણે અનિરુદ્ધ અને ભદ્રેશની જે પ્રવૃત્તિ પાઠ્યપુસ્તકમાં જોઈ હતી ગયા તાસમાં એ પ્રમાણે અહીંયા આપણે આ બંને ફકરાનું વાંચન કરીશું ચિન્ટુને લાલ રંગ ખૂબ ગમે ચિન્ટુને લાલ પતંગિયું પણ ગમે ચિન્ટુ લાલ રંગનું પતંગિયું બને ચિન્ટુને ગલગોટો પણ ગમે ગલગોટો પીળા રંગનો હોય છે હવે અહીં ચિન્ટુની જગ્યાએ આપણે બીજા ફકરામાં કયો શબ્દ વાપરીએ છીએ તે તમારે ધ્યાનથી જોવાનો છે ચિન્ટુને લાલ રંગ ખૂબ ગમે તેને લાલ પતંગિયું પણ ગમે તે લાલ રંગનું પતંગિયું બને તેને ગલગોટો પણ ગમે તે પીળા રંગનો હોય છે જોઈને બાર દોસ્તો અહીં ચિન્ટું શબ્દ અને ગલગોટા શબ્દની જગ્યાએ આપણે તેનો તેની તેને જેવા શબ્દો વાપર્યા હે ને તો તમારે પણ હું બનું પતંગિયું એ પ્રવૃત્તિમાં તમારે પતંગિયું બનવાનું છે તમારા આસપાસ રહેતા તમારા મિત્રો પણ જુદા જુદા રંગના પતંગિયા બનશે તમારે બધાએ ભેગા થઈને પતંગિયું બનીને ઉડવાનું છે અને સાથે સાથે તમે તમારા અને તમારા મિત્ર વિશે જે માહિતી એકઠી કરો તેને બોલવાની છે કે તમે કયા રંગનું પતંગિયું બન્યા કયા ફૂલ પર બેસ્યા તમારો મિત્ર કયા રંગનું પતંગિયું બન્યો અને કયા ફૂલ પર બેસ્યો પણ યાદ રાખજો તમારા મિત્રનું નામ વારંવાર ના બોલતા તેની જગ્યાએ તે તેનું તેને જેવા શબ્દોનો ઉપયોગ કરજો હો ને મારે તમને કંઈક પૂછવું છે શું તમે ઓક્ટોપસ નામ સાંભળ્યું છે નથી સાંભળ્યું તો ચાલો હું તમને ઓક્ટોપસ બતાવું છું જુઓ બાર દોસ્તો આ છે ઓક્ટોપસ ઓક્ટોપસ જુદા જુદા પ્રકારના હોય છે આ ઓક્ટોપસના આપણે પગ ગણવાના છે તો ગણો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ઓક્ટોપસના આઠ પગ છે હે ને એક ઓક્ટોપસના આઠ પગ આપણે ગણ્યા હવે અહીં છ ઓક્ટોપસ આપ્યા છે તો છ ઓક્ટોપસના કેટલા પગ થશે એ માટે આપણે બધાના પગ ગણીશું વિચારો વિચારો અને હવે જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ બાળ દોસ્તો તમારા પાઠ્યપુસ્તકના પાન નંબર ચુમ્માલીસ પર તમને જૂથમાં કામ કરો આપેલા વાક્યો માટે યોગ્ય વિકલ્પ પર ખરાની નિશાની કરો એમ પ્રવૃત્તિ આપી છે એક ઓક્ટોપસને આઠ પગ હોય તો છ ઓક્ટોપસના કુલ કેટલા પગ થાય બાળમિત્રો આપણે ઓક્ટોપસ જોયો ને આઠ પગવાળો હવે આ પ્રશ્ન જુઓ આ દાખલાનો જવાબ મેળવવા કઈ ક્રિયા કરવી જોઈએ દોસ્તો તમે ગણિતમાં ભણ્યા જ છો કે આ દાખલાનો જવાબ મેળવવા ગુણાકાર ભાગાકાર બાદ બાકી આમાંથી કઈ ક્રિયા કરવી જોઈએ અહીંયા આપણે જોઈએ છે કે છ ઓક્ટોપસ તમને દેખાય છે તો શું આપણે એ બધાના પગ ગણવા જઈશું આપણે ગુણાકાર કરવો જોઈએ હે ને આઠ ગુણ્યા છ આપણે એ ક્રિયા કરીએ તો આપણને ઝડપથી જવાબ મળી જશે બીજો પ્રશ્ન ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ તે કઈ રીતે ખબર પડે અ તેને પગ છે તે પરથી બ કોઈ વડીલ કે શિક્ષકને પૂછવાથી ક ઉપરની બંને રીતે તો આ પ્રશ્ન તમે તમારા મમ્મી પપ્પાને પૂછજો કે ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ ખરું ને બાળ દોસ્તો જુઓ બાળ દોસ્તો આ એક ફૂલદાની છે અને ફૂલદાનીમાં ચાર ફૂલ છે જોયું ને હવે એક ફૂલદાનીમાં ચાર ફૂલ છે તો સાત ફૂલદાનીમાં કેટલા બાળ દોસ્તો અહીં ફૂલદાનીની સાત હાર છે દરેક હારમાં ચાર ફૂલ છે તો અહીં કેટલા ફૂલ થયા પ્રશ્ન એક અહીં એટલે અ દાખલો ગણતી વખતે બેઠા હોઈએ તે જગ્યા બ દાખલામાં ક વર્ગમાં બાર દોસ્તો અહીં આપણે વિચારીએ તો આપણને જ્યારે દાખલો પૂછવામાં આવે ત્યારે અહીં શબ્દનો અર્થ શું થાય અત્યારે તમે બધા અલગ અલગ જગ્યાએ બેઠા છો હે ને તો અહીં આપણે અહીં શબ્દનો અર્થ કરીશું દાખલામાં દાખલામાં તમને કહ્યું છે કે ફૂલદાનીની સાત હાર છે અને દરેક હારમાં ચાર ફૂલ છે આ દાખલાનો જવાબ કઈ રીતે મળશે શું તમે સરવાળો કરશો ના હે ને તો શું કરશો એ તમારે વિચારવાનું છે આગળના બે પ્રશ્નો બાળદોસ્તો તમારે તમારા મમ્મી પપ્પાને પૂછવાનો છે અને તેનો જવાબ શોધી લાવવાનો છે હવે આગળનો પ્રશ્ન જોઈશું એક ડિઝાઇનમાં ત્રણ કેરી છે કાપડના એક ટુકડામાં આવી ઓગણીસ ડિઝાઇન છે તો કાપડમાં કેટલી કેરી હશે મિત્રો અહીં કેરી એટલે અ આંબા પર થાય તે બ કેરીનું ચિત્ર ક કેરીની છાપ વિચારો વિચારો બાર દોસ્તો કેરી આંબા પર જ થાય પણ આપણને અહીં જેમ હમણાં મેં તમને કહ્યું તેમ જ્યારે પણ આપણે દાખલો ગણતા હોઈએ ત્યારે અહીં શબ્દનો અર્થ થાય કે આપણે દાખલામાં પૂછ્યું છે તે તો કાપડમાં સાચી કેરી તો હોય નહીં હોય તો આપણે બધાએ કેરી ખાઈ જ ના જઈએ તો કેરીનું ચિત્ર હોય ના પણ કેરીની છાપ હોય તો બાળદોસ્તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે જાતે વિચારવાનો છે અને લખવાનો છે બાળદોસ્તો કુલદાની એટલે શું એ પ્રશ્ન કદાચ તમને થયો હશે હે ને હા પણ હું કહેવાની નથી તમે તમારા મમ્મી પપ્પાને પૂછો કે ફૂલદાની જેવા બીજા કયા શબ્દો છે ચિંતા ના કરશો એવા ઘણા શબ્દો છે અને તમને તેનો જવાબ ચોક્કસથી મળી રહેશે તો એવા શબ્દો તમારે તમારા મમ્મી પપ્પાને પૂછવાના છે કે જેની પાછળ દાની આવતું હોય જેમ કે ફૂલદાની ખરું ને દોસ્તો હવે આગળની પ્રવૃત્તિમાં પણ આપણે સરસ મજાના પક્ષીઓ વિશે જાણવાનું છે દોસ્તો પ્રભુએ આપણને બધાને અલગ અલગ ક્ષમતા આપી છે કોઈને ઉડવાની કોઈને તરવાની તો ચાલો એવો જ એક ફકરો આપણા પાઠ્યપુસ્તકમાં આપ્યો છે તે જોઈએ જુઓ દોસ્તો પાના નંબર પિસ્તાલીસ પર આપણને ફકરો આપ્યો છે તે જુઓ જૂથમાં કામ કરો આપેલો ફકરો મોટેથી વાંચી તેના આધારે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર ખરાની નિશાની કરો મારી સાથે સાથે વાંચજો હં પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત અલગ હોય છે તેમની ડોકનું હલનચલન પણ અલગ હોય છે મેના તેની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે ઘૂવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે પંખીઓના પીંછા જુદા જુદા રંગ આકાર અને કદના હોય છે તેમના પીંછા તેમને ઉડવામાં અને હુંફાળા રહેવામાં ઉપયોગી છે કેટલાક સમય પછી પંખીઓ જૂના પીંછા ખેરવી નાખે છે તેમની જગ્યાએ નવા પીંછા આવે છે બાળદોસ્તો આ ફકરામાં તમે જોયું જ હશે કે પંખીઓના જેના બદલે તેમના જેવા શબ્દોનો ઉપયોગ થયો છે ને હવે જો આપણે ફકરો વાંચ્યો અને સમજ્યા હુંફ એટલે ગરમાવો ઉકળાટ બાફ શું આપણે જોયું કે પંખીઓને પીંછા હોય છે તેમના પીંછા તેમને ઉડવામાં અને હુંફાળા રહેવામાં ઉપયોગી છે તો શું પંખીઓને તેમના પીંછાથી ઉકળાટ થતો હશે બાફ થતો હશે અરે રે તો તો પંખીઓ કેટલા કંટાળી જાય પણ ના પંખીઓને ઠંડી ના લાગે અને ગરમાવું રહે એટલા માટે તેમને પીંછા આપ્યા છે તો અહીંયા હૂંફ એટલે ગરમાવો બાળ દોસ્તો પંખી એટલે પાંખ જેને પાંખ હોય તે જેને પગ હોય તે વિચારો વિચારો બાળદોસ્તો પંખીના સમાનાર્થી શબ્દ પણ તમને ખબર હોવા જોઈએ કે પંખીને આપણે બીજું શું કહીએ છીએ અહીં આપણે જોઈએ કે પંખી કોને કહેવાય વિચારો પંખી એટલે પાંખ એકલી પાંખ હોય તો એને પંખી કહેવાય જેને પગ હોય તે તો પગ તો તમને પણ છે હાથીને પણ પગ છે તો શું હાથીને આપણે પંખી કહીશું નહીં કહો ને તો પંખી કોને કહેવાય જેને પાંખ હોય તેને પંખી કહેવાય હે ને બાળદોસ્તો હવે આગળના પ્રશ્નો તમારે વિચારવાના છે એનો જવાબ શોધવાનો છે અને જો ના સમજાય તો તમારા માતા પિતાની મદદ લેવાની છે હવે હું તમને કંઈક પૂછું છું ધ્યાનથી સાંભળજો તમારે તેનો જવાબ આપવાનો છે હું ખોબામાં સમાઈ શકું તેવડું છું મારા આગળના બે પગ પાછળના બે પગ કરતા ટૂંકા છે અને મને પૂંછડી છે મારા શરીર પર પટ્ટા છે વિચારો વિચારો બાર દોસ્તો તમને ચોક્કસથી ખબર પડી જશે વિચાર્યું ઘણાને જવાબ મળી ગયો છે હા અને એનું તો આપણે કેવું સુંદર મજાનું ગીત પણ ગાઈએ છીએ તું અહીં રમવા આવ મજાની ખિસકોલી હે ને આપણને જવાબ મળી ગયો છે ખિસકોલી આપણે જોઈએ કે ખિસકોલી કેવી દેખાય છે જુઓ બાર દોસ્તો કેટલી સુંદર ખિસકોલી છે હે ને ખિસકોલીના શરીરે પટ્ટા હોય છે એને પૂંછડી હોય છે એના આગળના પગ પાછળના પગ કરતાં ટૂંકા હોય છે તો બાળ મિત્રો આ મેં તમને ઉખાણું પૂછ્યું આવા જ ઉખાણા તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે ચાલો તે જોઈએ નીચે કેટલાક ઉખાણા આપ્યા છે તેમનો જવાબ દેડકો ખિસકોલી બિલાડી અને કબૂતરમાંથી કોઈ એક છે દરેક વાક્ય માટે તમારે જવાબ ધારતા જવાના છે એમ છેલ્લે તમે સાચા જવાબ સુધી પહોંચશો આપણે આનો જવાબ જોયો હમણાં તે ખોબામાં સમાઈ શકે તેવડું છે તેના આગળના પગ પાછળના પગ કરતા ટૂંકા છે તેને પૂંછડી છે જોયું ને દોસ્તો આનો જવાબ તમે આમાંથી જુઓ તો તમને ખબર પડશે કે એનો જવાબ ખિસકોલી છે તમારે ધારતા જવાનું છે કે શું દેડકો આવશે દેડકાને પૂંછડી છે તો ના તો અહીં આવશે ખિસકોલી તમારે માતા પિતાની મદદથી આ બે ઉખાણાનો જવાબ શોધવાનો છે બારદોસ્તો દેડકો ખિસકોલી બિલાડી અને કબૂતરમાંથી કોઈ બે વિશે બોલો અને બાકીના બે વિશે લખો આપણે હમણાં ખિસકોલી જોઈ હે ને બિલાડી અને કબૂતર પણ તમે જોયું હશે વરસાદમાં ડ્રાઉવ ડ્રાઉ કરતો દેડકો પણ જોયો જ હશે તો તમને ગમતા બે વિશે તમે બોલો અને બાકીના બે વિશે અહીં તમારે લખવાનું છે પાના નંબર સુડતાલીસ પર જુઓ આપેલા ચોકઠામાંથી પાંચ જીવજંતુના નામ શોધી કાઢો તેની ફરતે ગોળ કરો મિત્રો પહેલા તાસમાં મેં તમને બે જીવજંતુ બતાવ્યા હતા યાદ છે તમને તેમના ચિત્ર બતાવ્યા હતા મેં તમને આમાં પણ એ જીવજંતુ છે કરો યાદ મેં તમને શું બતાવ્યું હતું માંકડ બતાવ્યું હતું ને મેં તમને માંકડનું ચિત્ર અને બીજા કયા જીવજંતુનું ચિત્ર બતાવ્યું હતું હા એકદમ સાચું કરોળીઓ તો તમે અહીં ગોળ કરો અને અહીં માંકડ પર ગોળ કરો એ સિવાય બીજા ઘણા બધા જીવજંતુઓ આ ચોરસમાં છુપાયેલા છે તો તમારા મિત્રો સાથે બેસો અને આ ચોરસમાંથી એ બધા જીવજંતુઓને શોધી કાઢો હવે જુઓ બાળ દોસ્તો પણ સરસ મજાની પ્રવૃત્તિ છે નીચેના શબ્દો ઓળખી કાઢો મોટેથી બોલો અને લખો આપણે સાથે પહેલાં બે શબ્દો બોલીશું એ પછીના ત્રણ શબ્દો તમારે જાતે બોલવાના છે અને લખવાના છે શું લખ્યું છે આ અ પછી આ વ હે ને અવલોકન અવલોકન મળી ગયું ને બાર દોસ્તો તો અહીં તમારે અવલોકન લખવાનું છે વ વર્ગી કરણ તો તમારે અહીંયા લખવાનું છે વર્ગીકરણ બાળદોસ્તો મોટેથી બોલો અને લખો તમે અદ્વૈત રુદ્ર પ્રદ્યોત સૃજન જેવા શબ્દો એકમ બે પોટલા ટપકે ટપમાં શીખ્યા છો હે ને કે એ શબ્દોનું વાંચન કઈ રીતે થાય મને ખબર છે તમને આવડી જ ગયું છે તો આ વાક્યો તમારે મોટેથી બોલવાના છે અને જોઈ જોઈને લખવાના છે જુઓ જોડો બોલો લખો બાળમિત્રો અહીં જુઓ આ અક્ષર જુદા જુદા આપ્યા છે અને એમને આપણે જોડી દઈએ તો દૃષ્ટિ શબ્દ બને છે અહીં તમને સ્ટી આપેલું છે તો હવે તમે વિચારો કે તમે અહીં શું લખશો જેથી દૃષ્ટિ શબ્દ બને એ તમારે વિચારવાનું છે અને લખવાનું છે વિચાર્યું જુઓ અહીં આપણે દૃષ્ટિ લખ્યું તમારે બાકીના શબ્દો આ રીતે લખવાના છે બાળ દોસ્તો જુઓ મધમાખીને જોઈ છે મધમાખી ફૂલોનો રસ ચૂસે અને પછી મધપુડો બનાવે કેટલું મીઠું મીઠું મધ આપે છે આપણને તો મધમાખીનું ઘર છે મધપુડો બાળમિત્રો હવે તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર આડત્રીસ પર જુઓ આવી રીતે તમને બીજા જંતુ અને તેમના ઘરના ચિત્ર બનાવતા આવડે અલગ કાગળમાં બનાવો મેં તમને મધમાખી અને મધમાખીનું ઘર બતાવ્યું હે ને અહીંયા કોનું ઘર આપ્યું છે ખૂબ સરસ તમે સમજી જ ગયા આ કરોળિયો છે અને આ તેનું ઘર તેનું જાડું છે તમારે બીજા જંતુઓ અને તેનું ઘર અલગ કાગળમાં દોરવાનું છે દોસ્તો વાંદરાને વાંચતા ન આવડે અને પોટલા ટપકે ટપ પરથી જવાબ લખો આ વાક્યો કોણ બોલ્યું હશે તેના જેવો અવાજ કરો અને તેનું નામ લખો તમે વાંદરાને વાંચતા ન આવડે અને પોટલા ટપકે ટપ વાર્તા ખૂબ સારી રીતે સાંભળી છે અને વાંચી પણ છે તો એમાં એ ભાગે ઠંડી એવું કોણ બોલ્યું હશે વિચારો વિચારો હા પેલા વાંદરાભાઈ હતા ને એ કહેતા હતા એ ભાગે ઠંડી અને વાંદરો કેવું બોલે હુપ હુપ હુફ હુપ હે ને તો તમારે આ બીજા વાંક્યો પણ વાંચવાના છે અને એ કોણ બોલ્યું હશે તે વિચારવાનું છે અને તેના જેવો અવાજ કાઢવાનો છે જુઓ મારી પાસે એક પુસ્તક છે હું આ બીજું પુસ્તક લઉં હવે મારી પાસે બે પુસ્તકો છે એક પુસ્તક બે પુસ્તકો તો બાળદોસ્તો ચાલો તમારા પાઠ્યપુસ્તકમાં જોઈએ નકામા શબ્દ છે કે સાચું વાક્ય બનાવીને લખો મેં શૂન્ય એક બે ચોટલો ચોટલા ગૂંથ્યા છે બાળદોસ્તો હમણાં મેં તમને પુસ્તક બતાવ્યું પછી મેં એક બીજું પુસ્તક લીધું તો મારી પાસે બે પુસ્તકો થયા તો અહીં તમે ગૂંથયા છે એ શબ્દ જુઓ તો આપણે મેં એક ચોટલો ગૂંથયા છે એવું બોલીશું નહીં બોલીએ ને મેં બે ચોટલા ગૂંથયા છે એમ બોલીશું હે ને તો એવી જ રીતે આ વાક્યો વાંચો અને તેના સાચું વાક્ય બનાવીને અહીં લખો બારદો શું હસવું કોને ના ગમે આપણા ત્યાં તો કહેવત પણ છે હસે તેનું ઘર વસે અને આપણે વારંવાર ખડખડાટ ગમ્મત ગુલાલ જેવામાં જોક્સ સાંભળતા હોઈએ છીએ અને હસતા હોઈએ છીએ તમારા પાઠ્યપુસ્તકમાં પણ સુંદર મજાની ખડખડાટ પ્રવૃત્તિ આપેલી છે તે વાંચો હસો અને બીજાને પણ હસાવો